टेररिस्ट अटैक ताज ऊपर थयो पछी जे रतन टाटा एक काम करी छे एक काम तमे सांभळो ने तमने रोहण उभा थई जाय शु आ व्यक्ति छे ताज पर अटैक थयो 64 फ्यूनरल्स એટલે કે અગ્નિ સંસ્કાર રતન ટાટાએ 3 દિવસમાં અટેન્ડ કર્યા પર્સનલ 80 કર્મચારીઓ જે ઘાયલ થયેલા હતા મૃત્યુ પામેલા 80 કુટુંબને રતન ટાટા પર્સનલી ઘરે મળવા ગયા એમના ડિપેન્ડન્સ પત્નીને ઇત્યાદિ મેં પૂછ્યું કે તમને મારી પાસેથી શું અપેક્ષા છે બોલો શું ખાનદાની કહેવાય માણસ આપણે એસી મોકલા બેઠોડે કે બધા ધંધા લાગે છે કાલે એમ નહીં એટલે પછી 18 જણ રાંધે કે તાજ ઓબેવાય ના થાય એ કક્ષા જુદી છે રતન ટાટા પર્સનલી વિઝિટેડ 80 ફેમિલીઝ હજી તો આ કઈ વાત હું તમને હજી 2-3 વાત કરું ખુશ થઈ જશે રતન ટાટા એમની કોર કમિટીને કીધું કે આપણે આ લોકો માટે શું કરી શકીએ તમે પ્લાનિંગ તમે નક્કી કરો ડિસ્કશન કરો પછી હું આવું છું મીટિંગમાં બધા ભેગા થઈને નક્કી કર્યું ચાર પ્રકાર આપણે આટલો મદદરૂપ થઈએ રતન ટાટાને આજે વાંચ્યું ને રતન ટાટાએ કાર્યવિધિ નક્કી લીધું આટલું જ હજી કંઈક વધારે નક્કી કરો પછી ચર્ચા શરૂ થઈ અને રતન ટાટાએ ડિસિઝન કાઢ્યા સાંભળજો તાજના ટેરરિસ્ટ એટેકમાં તાજના એમ્પ્લોયીઝ તાજની ફૂટપાથ ઉપર ફૂટપાથની સામે લારી ગલ્લાવાળો જે જે પણ મર્યા છે એને જે છેલ્લી સેલરી મળતી હતી એના ફેમિલીના લાઈફ ટાઈમ આપવાની કર્મચારીને જે છેલ્લી સેલરી કોક હતો કે ધારો કે 20,000 નો પગાર હોય એના ફેમિલીને હવે લાઈફ ટાઈમ 20,000 રૂપિયા દર મહિને પહોંચવા જોઈએ આ પહેલું ડિસિઝન પછી બીજું ડિસિઝન એના ફેમિલીમાંથી એક જણાને ટાટામાં જોબ લાઈફ ટાઈમ આપવાનું ત્રીજું એના સંતાનોને લાઈફ ટાઈમ ભણવાનો ખર્ચો ભવિષ્યમાં પરદેશ જઈને ભણવું હોય પીએચડી કરવું હોય લાખો ડોલરની ફી હોય એ પણ ટાટા આપશે ચોથું ડિસિઝન એના ઇમિડિયેટ ફેમિલી જેના પત્ની ઓ સંતાન એને લાઈફ ટાઈમ મેડિકલ કવર ફ્રી ટાટા આપશે એક 4 વર્ષની બાળકી રોડની પેલે સાઈડ હાથ લારી ઉપર બેઠી હશે એને 4 ગોળીઓ પગમાં વાગેલી રતન ટાટાને ખબર પડી રતન ટાટા કે શિફ્ટ ધ ઇમિડિયેટલી લીલાવતીમાં શિફ્ટ કરાવી 10 લાખના ઓપરેશન પછી પણ એની હેલ્થ સ્ટેબલ નહોતી પરદેશથી ડોક્ટર્સ બોલાવ્યા બાય ચાર્ટર ફ્લાઇટ ટેકનિકલી ટ્રીટમેન્ટ કરો આ જીવિત છું હિ સ્પેન્ડ 66 લાખ્સ ઓન ધ ઓપરેશન શું માણસ ની ખાનદાની કહેવાય એક જ સ્ટેટમેન્ટ હતા ડાટા બોલ્યા કે હવે તાજ ને બેઠી કરવામાં 500 કરોડ નહીં જોઈએ તો કે જોશે જે મર્યા છે ઇન્જર થયા છે એની માટે બીજા 500 કરોડ ફાળવો શું ખાનદાની કહેવાય માણસ ને ત્યારે આજે આપણે એને યાદ કર્યું છે અને હમણાં પોલિંગ આવ્યું બેસ્ટ સિટીઝન ઓફ ઇન્ડિયા નંબર 1 પોલિંગ રતન ટાટા The face of India, citizen of India. એમને માને છે ધંધો તો બધા કરે છે એમાં કઈ મોટી વસ્તુ નથી વેપાર તો બધા કરી લે છે પણ આ કક્ષાએ વેપાર ધંધામાં રહેવું ને એ કક્ષા જુદી છે તો આ બધું નક્કી થયું અને મીટિંગ પત્યા પછી ઉભા થતા હતા રતન ટાટા રડી પડ્યા શું બોલ્યા કે આઈ ફીલ આઈ એમ ડુઈંગ નથિંગ ફોર ધેમ મને એવું લાગે છે હું બાળકો માટે કાંઈ કરતો નથી